નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું જીકે ગુજરાતી ચેનલમાં. જો અમારો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે જોઈશું કોનું ગુજરાતી સાહિત્યમાં કોનું શું વખાણાય છે તે. બરાબર, તો આજનો આજે વિડીયો સ્ટાર્ટ કરીએ તો પહેલામાં જોઈશું નરસિંહ મહેતાના શું વખાણાય છે, પ્રભાતિયા. મીરાબાઈનું શું વખાણાય છે, પદ અથવા વિરહગીતો. અખાનું શું વખાણાય છે, છપ્પા. શામળના પણ છપ્પા વખાણાય છે, પણ પદ્યવાર્તા પણ તેની વખાણાય છે. પ્રેમાનંદનું શું વખાણાય છે, આખ્યાન. વલ્લભ ભટ્ટનું ગરબા. દયારામનું ગરબી વખાણાય છે. ભોજા ભગતના ચાપકા વખાણાય છે. ધીરા ભગતના કાફ્યો વખાણાય છે. ગીજકભાઈ બધેકા બાળ સાહિત્ય માટે ઓળખાય છે. જ્યોતિન્દ્ર દવે હાસ્ય સાહિત્ય માટે ઓળખાય છે. ઉમાશંકર જોશી પદ્ય નાટક માટે ઓળખાય છે. કાકા સાહેબ કાલેલકર નિબંધ અથવા લલિત નિબંધ માટે ઓળખાય છે. ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યનું પ્રધાન સંપાદન માટે ઓળખાય છે. ધૂમકેતુ ટૂંકી વાર્તા માટે ઓળખાય છે અને બીજું ઐતિહાસિક નવલકથા માટે પણ ઓળખાય છે. બકર ઠાકોરનું સોનેટ ગણાય છે. તે 14 સોનેટ કેટલા અક્ષરનું હોય છે, 14 પંક્તિનું હોય છે. સ્નેહરશ્મિનું માટે હાઈકુ માટે વખાણાય છે. નાનાલાલ ઉર્મી કાવ્ય એટલે કે ડોલન શૈલી માટે પ્રખ્યાત છે. કાંતના ખંડકાવ્ય માટે પ્રખ્યાત છે. કલાપી ખંડકાવ્યો અને પ્રણીકાવ્ય માટે પણ પ્રખ્યાત છે. કુળવંત આચાર્ય દરિયાઈ સાહસકથા માટે પ્રખ્યાત છે. મહાદેવભાઈ સાહિત્યની ડાયરી સાહિત્ય માટે ઓળખાય છે. મોહનલાલ પટેલ લઘુકથા અથવા લઘુ નવલ માટે ઓળખાય છે. અમૃત કાયલ ગઝલ માટે પ્રખ્યાત છે. દામોદર કુશાલદાર બોટાડકર રાસ માટે પ્રખ્યાત છે. પિંગળસિંહ ગઢવી લોકવાર્તા માટે પ્રખ્યાત છે. પન્નાલાલ પટેલ જાનપદી નવલકથા અને નવલકથા પ્રણય પ્રધાન માટે પ્રખ્યાત છે. કનૈયાલાલ મુનશી ઐતિહાસિક નવલકથા માટે પ્રખ્યાત છે. મહાવીરસિંહ ગોહિલ સંસ્કાર ગીતો માટે પ્રખ્યાત છે. ફરદુરજી મરજબાન પત્રકારત્વ માટે પ્રખ્યાત છે. તો આ તો આજનો આપણો વિડીયો. બરાબર, તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ઓકે, જય હિન્દ.